मित्रों लेक्चर 29 पेज नंबर 223 ऊपर के ई अने के बी वच्चेनो संबंध योग्य प्रक्रिया द्वारा समझाओ आवी वस्तु छे। के ई एटले निर्बल एसिड नो आयनीकरण अचनाक कोण के ई अने के बी एटले निर्बल बेज नो आयनीकरण अचनाक आ के ई अने के बी એ એસિડ અને બેઝની પ્રબળતા નક્કી કરે છે। આ સૂત્ર આમના વચ્ચેનો સંબંધ તારો હોય તો આપણે પ્રક્રિયા લઈએ છીએ NH4 પ્લસ વત્તા H2O। ધારો કે આ એસિડ હોય અને આ બેઝ હોય તો શું થાય? એસિડ પ્રોટોનનું દાન કરશે तो NH3 वत्ता H3O प्लस बनस एसिड ने संयुग में बेज होइज एसिड वन संयुग में बेज वन कॉन्जुगेटेड बेज वन बेज टू तो एसिड टू आउ थतु होइज प्रोटॉन विनिमय की प्रक्रिया थे। आमना पार्टी मारे के ए लखवो होय के ए लखवो होय एच टू ने के ई साथे गुणी करे ऊपर एमोनिया की सांद्रता इनटू हाइड्रोनियम आयन की सांद्रता अपॉन एनएच फोर प्लस की सांद्रता आ के ए नो मूल्य प्रयोग द्वारा मित्रों 5.6 गुणाकार में 10^-10 મળે છે। આ એક વાત આ એસિડ છે આ બે છે એસિડ પ્રોટોનનું દાહક। મિત્રો આના કરતા ઊંધી પ્રક્રિયા આપણે દેખી અને આના કરતા ઊંધી પ્રક્રિયા આર્ય લઈશું। હવે પ્રતિગામી પ્રક્રિયા લખો પ્રતિગામી तो NH3 वत्ता H3O प्लस H3O प्लस एसिड आ एसिड छे आ बेज छे प्रोटॉन शू करशे दान करशे NH4 प्लस वत्ता H2O थशे। આના પછી આપણે લખવું હોય કેબી બરાબર કોની સાંદ્રતા થશે એ આપણે કહેવાનું હતું। અહીં એક ભૂલ થઈ એચ ટુ આપણે રાખી એચ ટુ તો એનએચ ફોર પ્લસ વત્તા ઓએચ માઇનસ થવા કોણ ઓએચ માઇનસ આમના માટે કેવી લખવા કારણ કે અમોનિયા આને આપણે એસિડ તરીકે સ્વીકારતા રકા તરીકે બેઝ તરીકે એસિડ નો સંયુગમાં બેઝ તો આવે શું થશે એનએચ ફોર પ્લસ ની સાંદ્રતા ઇનટુ ઓએચ માઇનસ ની સાંદ્રતા અપોન કોની સાંદ્રતા એનએચ થ્રી ની સાંદ્રતા केवी नो मूल्य कितनो थवा 1.8 गुणाकार में 10 की माइनस 5 जितनो मळे आ के माटे आटलू मळ्यो जो एमोनिया बाइज एसिड तरीके वर्तो हस तो जो एमोनिया बेस तरीके वर्तो तो केवी नो मूल्य आटलो। अब ये समीकरण एक अने बे पर थी ये आपण जो समीकरण एक अने बे पर छे शुद्धवान आ बन्ने वच्चे नो संबंध के ए इनटू के बी बराबर के बराबर शू थशे आखो नक्की करो NH3 नी इनटू H3O प्लस नी सांद्रता अपॉन NH4 प्लस नी
केबी बराबर शू लखीशू आ लखीशू एनएच पर प्लस की सांद्रता इनटू ओएच माइनस की सांद्रता अपॉन एनएच थ्री की सांद्रता आउ थश। मित्रों एनएच थ्री की सांद्रता जते एनएच पर प्लस जते तो शू आयु के ए इनटू के बी बराबर एच थ्री ओ प्लस की सांद्रता इनटू ओएच माइनस की सांद्रता आ बे गया ईआर आ बे नो मूल्य आ कोण छे हाइड्रोनियम अने हाइड्रोक्सिलाय बन्ने नी सांद्रता नो गुणाकार એટલે આપણને ખબર છે પાણીનો આયોનિક ગુણાકાર કે ડબલ્યુ આપને યાદ હોય પાણીના સ્વ આયનીકરણથી ઉત્પન્ન થતા આયનો એચ થ્રી ઓ પ્લસ અને ઓએચ માઇનસ ની સાંદ્રતાના ગુણાકારને પાણીનો આયોનિક ગુણાકાર કહે છે માટે આ બેની જગ્યાએ આપણે કે ડબલ્યુ લખીશું કે ઇન્ટુ કે બી બરાબર હવે હજી આપણી વાત બાકી છે કે એ આ કે નું મૂલ્ય કેટલું છે 5.6 ગુણાકારમાં 10 ની માઇનસ 10 આનું મૂલ્ય આટલું છે 5.6 ગુણાકારમાં 10 ની માઇનસ 10 કેબી નું મૂલ્ય કેટલું છે મિત્રો આ કેબી નું મૂલ્ય છે 1.8 ગુણાકારમાં 10 ની માઇનસ 5 1.8 ગુણાકારમાં 10 ની માઇનસ 5 આ બે નો ગુણાકાર તમે કરો કેટલો થશે એ આપણે કહેવાનો છે આનો ગુણાકાર કરીશું 5.6 ગુણાકાર 1.8 બરાબર 10.08 10 ની માઇનસ 10 ને 5 10 ની માઇનસ 5 બરાબર લખી શકીએ આ કે એ અને કે બી નો ગુણાકાર એ કે ડબલ્યુ જેટલો થતો હોય છે કે ડબલ્યુ એટલે પાણીનો આયોનિક ગુણાકાર જેનો મૂલ્ય 1.008 10 ની માઇનસ 14 જેટલો લઈએ છે તો આ રીતે કે એ અને કે બી બંનેનો ગુણાકાર કે ડબલ્યુ જેટલો થાય છે કેટલો થાય છે કે ડબલ્યુ કે ડબલ્યુ આગળ આપણે જોયું તો પાણી નો આયોનિક ગુણાકાર કે ડબલ્યુ જેનું મૂલ્ય એક ગુણાકારમાં 10 ની માઇનસ 14 જેટલું સ્વીકારવામાં આવ્યું હતું અને આજે આપણને ખબર પડી કે કે ડબલ્યુ ની કિંમત આટલી છે કારણ કે એ નું મૂલ્ય આપણે 5.6 10 ની માઇનસ 10 કે બી નું મૂલ્ય આટલું બંનેનો ગુણાકાર હજી મિત્ર મારે એક વાત કરી છે બંને બાજુ લોગ લે શું થશે લોગ કે ગુણાકાર હોય તો લોગોનો સરવાળો થાય લોગનો વત્તા લોગ લોગ કે બી લોગ કે વત્તા લોગ કે બી બરાબર લોગ કે ડબલ્યુ એક કોઈ ફેર નથી પડતો લોગ 10 ની માઇનસ 14 અને માઇનસ વડે ગુણી ખાતી બંને બાજુ ઋણ વડે ગુણતો કોના વડે ઋણ વડે માઇનસ લોગ કી માઇનસ લોગ કી
बराबर माइनस लॉग की डबल माइनस ऊपर छे आगार से माइनस माइनस प्लस लॉग चौदह लॉग चौदह लॉग की डबल आ माइनस लॉग की एटले शू माइनस लॉग हाइड्रोनियम आयन एटले आपने कहता था पीएच कहता था माइनस लॉग की एटले आपने आगर जरूर छे पीके पीके आ माइनस लॉग के भी एटले पीके माइनस निकली गयो तो आवे प्लस माइनस लॉग के डब्ल्यू माइनस लॉग के डब्ल्यू तो पी के डब्ल्यू पी के डब्ल्यू अबे आ के डब्ल्यू नहीं दस मुखवाने माइनस चौदह लॉग दस दस नो लॉग के तो पी चौदह मित्रों जेरी थे पीएच वक्ता पीओएच बराबर पी के डब्ल्यू बराबर चौदह जेटलू स्वीकारी हतो आपने खबर हतो पीएच ने पीओएच नो सवालो चौदह जेटलू हतो एवी ज वस्तु आई पी के ए वक्ता पी के बी बराबर पी के डब्ल्यू दस नी आ कितनी था छे पी के डब्ल्यू बराबर चौदह जेटलू हतो है तो आ वस्तु ये आपने आवी गई जी दाखला गणवा माटे पण उपयोगी थई पड़शे के पीके अने पीके बी नु मूल्य सरवाळो करतो पीके डब्ल्यू जेटलो 14 फरीथी के ए अने के बी ना मूल्य एसिड देखनी सापेक्ष प्रवणता नक्की करे छे आई एनएच फॉर प्रसार एसिड तरीके वर्ते छे प्रोटॉन नु दान करे छे आई एमोनिया बेस तरीके वर्ते छे माटे प्रोटॉन स्वीकार छे आ के ए अने के बी के नु मूल्य 5.6 10 ની માઈનસ 6 માં 10 ની માઈનસ 10 આ વસ્તુ આ પ્રશ્ન પૂછાય તો આ વેલ્યુ તમારે યાદ રાખવા આ વેલ્યુ યાદ રાખવાની કે કે નો મૂલ્ય 5.6 10 ની માઈનસ 10 કે બી નું મૂલ્ય 1.8 10 ની માઈનસ 5 કે અને કે બી નો ગુણાકાર કરતો કે ડબલ્યુ જેટલો મળે જે 10 ની માઈનસ 14 જેટલો બંને બાજુ લોગ લીધા બંને બાજુ ગુણ વડે ગુણ્યા છેવટે પી કે એ વત્તા પી કે બી બરાબર પી કે ડબલ્યુ બરાબર 14 જેટલું થાય પાડી કે એક અગત્યનો પ્રશ્ન આપણે મિત્રો પેજ નંબર 223 ઉપર એક આવો કોયડો આપેલો છે 7.23 0.05 મોલર એમોનિયાના દ્રાવણનું આયનીકરણ અંશ અને પીએચ નક્કી કરો એક તો પીએચ નક્કી કરો 0.05 મોલર એમોનિયા છે કોણ છે 0.05 મોલર એમોનિયા આ જે આપેલું છે એ સાંદ્રતા સી આપેલું છે શું આપેલું છે આયનીકરણ અંશ એને આલ્ફા કે શું કે આલ્ફા આલ્ફા અને પીએચ સમાન છે મૂળ સાંદ્રતા આપેલું છે આયનીકરણ એમોનિયાનું આયનીકરણ અચળાંક કોષ્ટક 7.7 પરથી અને આયનીકરણ અચળાંક પણ શોધવાનો છે એમોનિયા એ પણ શોધ્યા અહીં સી આપેલી હોય આલ્ફા શોધવાનો હોય કે બી આપેલો હોય એમોનિયા એસિડ નથી બેઝ કે બી કોષ્ટક ઉપરથી લેવાનો છે મિત્રો 1.77 કે બી નું મૂલ્ય 1.77 10 ની માઈનસ 5 મૂળ સાંદ્રતા સી 0.05 મોલર
अकेली एनएससी पर थी अल्फा सदिश रूट ऑफ केवी बाय सी प्लस रूट ऑफ केवी तो मूल्य के कुछ एक पॉइंट सीखते थे दस की माइनस पांच मूल सांद्रता पॉइंट जीरो पांच अनुसाधन पक्ष तो भाई आप कर एक पॉइंट सीतर खरा ये एक पॉइंट सीती भागाकार में पॉइंट जीरो फाइव बराबर बराबर थी एक पॉइंट सीतरती भागाकार में पॉइंट जीरो फाइव बराबर पैंतीस पॉइंट चार वर्गमूल में दस की माइनस पांच एम कर त्रसौ छप्पन गुणाकार में दस की माइनस छ कर माइनस छ नु वर्गमूल माइनस त्रण थशे आपे त्रसौ छप्पन खरा ए थ्री फाइव फोर नु वर्गमूल लई लीए तो अठार पॉइंट इक्यासी आल्फा कितना आयो अठार पॉइंट अथवा कोई बाळक एम करे पॉइंट जीरो अठार पोपण एक्यासी पोपण साचु आ जेटलू साचु छे एटलू आ मित्रों के भी जाणता था कोष्टक ऊपर थी लीधु मूल सांद्रता जानता था तो आल्फा आपने मिले एक वस्तु पती है अबे आपने पीएच सदान मित्र शु सदान पीएच अब एच तो आपने पीएच सदवानी हो तो पीओएस सदी पड़े पीओएस सदवा माटे ओएच माइनस सदो पड़े ओएच माइनस सदा माटे नी बात का तो NH3 वत्ता H2O आओ हतो तो NH4 प्लस वत्ता OH माइनस आपने खबर पाई आई शू करवाने ना माटे कहीं तो कि आ मूल सांद्रता C हो या कशुना है कशुना अल्फा C हो या अल्फा C हो प्लस प्लस तो सी माइनस अल्फा सी आउट करता है था आपने ख्याल है तो आप पानी सांद्रता अच्छा तो आपने हाइड्रोक्सी लाइन पीएच से दो अच्छे तो पीएच से दो पर्चे पीएच से दो अच्छे तो ओएच से दो पर्चे ओएच से दवा मारती अल्फा सी कौन अल्फा सी से दो एटली ओएच माइनस હવે તમે જો ઓએચ માઇનસ શોધવો છે તો આલ્ફા સી આલ્ફા કેટલો આપેલો છે મિત્રો આર પોઈન્ટ જીરો અઢાર મૂળ સાંદ્રતા કેટલી છે પોઈન્ટ જીરો પાંચ આ બંનેનો તમે ગુણાકાર કરશો તો તમારે ઓએચ માઇનસ મળશે પોઈન્ટ જીરો અઢાર गुणाकार में पॉइंट जीरो पांच बराबर पॉइंट छत्तीस में आओ एच माइनस की सांद्रता आठ की में थर्ड पॉइंट छ दस की माइनस वन पर लखी सकता ओ एच माइनस ऊपर थी अभी आपने पीओएस सदेश पीओएच बराबर माइनस लॉग कौन ओएच माइनस माइनस लॉग त्रण पॉइंट छ दस माइनस वन सादरूप माइनस लॉग त्रण पॉइंट छ प्लस वन लॉग ए आलो एक थल माइनस त्रण पॉइंट छ नो आपने जो
बात कर तो तमारी क्यों चाली गई एक पॉइंट वन माइनस पॉइंट पंचावन तिरसठ बराबर पॉइंट चुम्वालीस सड़तीस आए मित्र पीए चाली तमार सदा पीएस सदा तो चौदह मैं बात कर तो चौदह ओछा पॉइंट चुम्वालीस सड़तीस बराबर ओछा चौदह बराबर तेर पॉइंट पंचावन तिरसठ आए तो पीएच नो मूल्य तमारू ए आटलू आवतु होय छे पीएच नो मूल्य आटलू आवतु है बराबर तेर पॉइंट आठ तमे ओएच माइनस नी सांद्रता शोधी हाँ ओएच माइनस नी सांद्रता कितनी मळी तो अठार पॉइंट शून्य हाँ OH माइनस की सांद्रता क्या भूल थी यस अठार पॉइंट जीरो अठार गुणाकार में पॉइंट जीरो पांच बराबर पॉइंट ओह माय गॉड पॉइंट जीरो 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 नाइन नौ गुणाकार में दस की माइनस चार आ सांद्रता ये आनी अंदर मूकी दो नौ गुणाकार में दस की माइनस चार तो चार तो करो तमार नौ नो लॉग छुआ नौ नो नहीं छुआ तो नेव नो छुआ आ नेव नो के तो पंचाणु बेतालीस नौ नो पंचाणु बेतालीस पंचाणु बेतालीस आ चार छे चार मी पॉइंट पंचाणु बेतालीस बात करो पंचाणु बेतालीस बात करो के चार मी बात करो चार मी चार ओछा पॉइंट पंचाणु बेतालीस बराबर त्रण पॉइंट आ पीओ एच के त्रण पॉइंट जीरो चार सौ अठावन पीओएच नु मूल्य ये तमारे आटलू आवतु होय छे अब पीएच आपणे सदा आमाथी बात कर बात कर चौदह चौदह ओछा त्रण पॉइंट जीरो चार सौ अठावन दस पॉइंट दस पॉइंट पंचाणु बेतालीस तमारी पीएच आवी गई એટલે દસ પોઈન્ટ પંચાણુ બેતાલીસ જેટલી તમારી પીએ ચાલે તો આ રીતે થયું આલ્ફા મળ્યો કેબી અને સી નો ગુણોત્તર પરથી આલ્ફા સી એટલે ઓએચ માઇનસ મળ્યો ઓએચ માઇનસ ઉપરથી પીએસ શોધો પીએચ ઉપરથી પીએસ શોધો હવે આપણે સંયુગ્મ એસિડનો એમોનિયાના સંયુગ્મ એસિડનો આયનીકરણ અચળાંશ શોધવાનો છે કયો આયનિક અચળાંક તમે કે બી જાણો છો કે બી કેટલો છે એક પોઈન્ટ સિત્યોતેર દસ ની માઇનસ પાંચ હવે આપણે ખબર પડતો કે એ અને કે બી બંનેનો ગુણોત્તર કે ડબલ્યુ જેટલો કેટલો કે ડબલ્યુ દસ ની માઇનસ ચૌદ જેટલો છે આપણે ખબર પડતો બેઝ અને સંયુગ્મ એસિડ નો ગુણાકાર કે ડબલ્યુ જેટલો કે બી નું મૂલ્ય જાણો છો પણ શોધવાનો છે કે એ સંયુગ્મ એસિડ નો કે એ તો કે ડબલ્યુ અપોન કે બી કરવા પડે કે ડબલ્યુ દસ ની માઇનસ ચૌદ છે કે કેટલા છે આ કે બી તો એક પોઈન્ટ સિત્યોતેર દસ ની માઇનસ પાંચ છે આનું સાદુરૂપ આપવું પડશે આટલો આપણો કે એ આવી જાય તો આપને ખ્યાલ આવ્યો એક પોઈન્ટ
एक भागाकार 1.77 बराबर 0.5649 दसनी माइनस ए बराबर 5.649 दसनी माइनस 10 में तो आ के ए में एमोनिया ना संयुग्म एसिड नो के बी जानता था कोष्टक में आपेलो तो के ए शोधवानो के एन के बी नो गुणाकार के डब्ल्यू जेटलो એટલે 10 ની માઈનસ 14 જેટલો એના ઉપરથી કે એ નું મૂલ્ય એ આપણે આટલું આવી ગયું તો આ રીતે આ દાખલો પૂર્ણ થયો મિત્રો 7.47 આપેલો છે સ્વાધ્યાયની અંદર 298 કેલ્વિન તાપમાને હાઇડ્રોફ્લોરિક એસિડ ફોર્મિક એસિડ અને હાઇડ્રોસાયનિક એસિડ આ ત્રણ નિર્બળ બેઝ છે એસિડ છે એમના આયનિક રચનાંક આપેલા છે કે એ આપેલા છે એમના અનુરૂપ સંયુગ્મ બેઝના આયનીકરણ અચળાંક ગણવાના છે તો કે એ આપેલો છે કે બી સદવાનો છે મિત્રો પહેલા એચએફ માટેની વાત કરું એચએફની અંદર તમે જોશો એચએફ વત્તા H2O એસિડ પ્રોટોનનું દાન કરશે તો આવું થશે આમના માટે આપણે એક એ આપેલો છે આ ફ્લોરાઇડ આયન સંયુગ્મ બેઝ છે આ એસિડ છે આ સંયુગ્મ બેઝ છે એસિડને સંયુગ્મ બેઝ હોય એસિડ પ્રોટોન ગુમાવી મળતા આવું કે આયનને સંયુગ્મ બેઝ કહે છે કે આપેલો છે કે બી સદવાળો છે કે અને કે બી નો ગુણાકાર મિત્રો કે ડબલ્યુ જેટલો 10 ની માઇનસ 14 જેટલો થતો કે ની કિંમત આપેલી છે કે બી સદવાળો છે તો કે બી બરાબર કે ડબલ્યુ અપોન કે ઇ કરીશ કે ડબલ્યુ ની કિંમત 10 ની માઇનસ 14 છે કે ની કિંમત એચએફ માટે 6.8 દસની માઇનસ 4 આનો સાદરૂપ આપણે આપવાનું છે મિત્રો તો આનો સાદરૂપ આપણે આપીશું 1/1/6.8 બરાબર 0.1471 દસની માઇનસ ઉપર જશે તો પ્લસ થવાની 10 ની માઇનસ 10 બરાબર કેબી લખવો હોય તો કેબી નું મૂલ્ય 1.471 10 ની માઇનસ 11 થતો હોય છે આ કેબી એક આવી ઘર બીજો કેબી સદવા માટે એ આપણે પ્રયત્ન કરીએ શું કરીશું પ્રયત્ન કેબી અને કે એ નું મૂલ્ય આપેલું છે રાઈટ આના ઉપરથી હવે બીજું જોઈએ નંબર 2 ફોર્મિક એસિડ FeOH આના માટે વિચાર ફોર્મિક એસિડ વત્તા H2 રિવર્સિબલ એસિડ પ્રોટોનનું દાન કરે ફોર્મેટા વત્તા H3O પ્લસ આના માટે કે એ આપેલો છે 1.8 10 ની માઇનસ 4 બરાબર કે બી સદવાનો છે કે ડબલ્યુ
बराबर दस मैंने चोरी थवान मित्रों की बी सुधार फॉर्मेट आए माटी के डबल्यू अपॉन की ए करवा के डबल्यू नो मूल्य दस की मैंने चौद छे की ए कितनो छे 1.8 दस की माइनस चार छे आसुदिशु तो एक अपॉन 1.8 बराबर 0.55 दस की माइनस दस आज आलू सादरूप आपीशु 5.5 दस की माइनस 11 આ કોનું મૂલ્ય આવી ગયું કેબી નું મૂલ્ય આવી ગયું કોનું મૂલ્ય કેબી ત્રીજો એચસીએલ માટે તો નંબર 3 એચસીએલ માટે તો એચસીએલ વત્તા H2 CN માઇનસ 1 વત્તા H3O પ્લસ 1 के ए अने के बी बनने नो गुणाकार के डबल्यू जितनो दस ने माइनस चौद जितनो एचसीएल नो के ए आपे नो छे के बी सदवानो छे ये सदवानो है सूत्र नो करता बनाई दो दस ने माइनस चौद अपॉन के ए कितनो 4.8 दस ने माइनस 9 आनु सादर पापड़ा तो एक अपॉन 4.8 बराबर 0.208 गुणाकार में 10^-5 एयरफॉर के बी बराबर 2.08 10^-6 આ રીતે કેબી નું મૂલ્ય આવી તો આ રીતે આપણે અહીં એસિડ આપેલા એચએફ ફોર્મિક એસિડ એસિડ પાણી સાથે આયનીકરણની પ્રક્રિયા કરી એસિડ હોય તો સંયુગ્મ ભેજ સદવાળો છે એસિડ અને સંયુગ્મ ભેજ બંનેના આયનીકરણ અચળાંકનો ગુણાકાર કે ડબલ્યુ જેટલો છે કેટલો કે ડબલ્યુ છે કે એની કિંમત દરેકમાં આપેલી છે ફોર્મિક એસિડ ફ્લોરિક એસિડ અને હાઇડ્રોસાયનિક એસિડ માટે તો કેબી દસ સૂત્રનો કરતા બનાવ કે ડબલ્યુ તો 10^-14 છે એને કે વડે ભાગો તો તમારી સંયુક્ત બેનો આણ્વિક અચળાંક મળી જતો ओके मित्रों 7.52 नंबर नो प्रश्न स्वाध्याय नो 0.001 मोलर एनिलिन आगे पीएच करवाना है एनिलिन मित्रों बेच कौन से बेच आ सी आप एनिच એનિલિન નિર્બળ બેઝ છે કયો બેઝ છે એનિલિન નું સૂત્ર બેન્ઝિનિંગ ઉપર NH2 થતું હોય અથવા C6H5 NH2 થાય એ આપણે આગળ જોઈશું આયનીકરણ અચળાંક કોષ્ટકમાં આપેલો છે એનિલિન નો એની અંદર KB એનિલિન નો KB આયનીકરણ અચળાંક એ 4.2 10^-10 જેટલો છે સી આપેલો છે 0.001 આપેલો છે આપણે પીએસ શોધવાનું છે સોધીએ મિત્રો તો બેઝ માટે આવું આપણે કરવું પડે કેબી ઇન્ટુ સી કરો કેબી નું મૂલ્ય 4.2 છે 10^-10 છે મૂળ સાંદ્રતા 0.001 છે આનો સાદરૂપ આપણે આપવું
आनु साधु पापा आधारो की प्रोणने चा वो चौथा ले दस की माइनस सात निकली के चार बेतालीस नो तमारी वर्गमूल लाओ पश कितना नो बेतालीस बेतालीस नो वर्गमूल लेशो तो छ पॉइंट फोर एट आओ एट माइनस की सांगता आपकी मित्रों आवी OH माइनस नहीं अभी भी एना पर की EOH होती है EOH बराबर माइनस लॉग OH माइनस 6.48 10 की माइनस 7 माइनस लॉग 6.48 प्लस 7 लॉग 10 छे माइनस 64 8 नो तबे छो 64 8 नो लॉग जो छो સાતમોથી સાત ઓછા પોઈન્ટ 81 16 બરાબર 6.1 14 18 14 કારણ કે આપણે પીએસ શોધવાની છે શું શોધવાનું છે પીએસ શોધવાનું છે તો ઓછા 14 બરાબર 7.81 16 આટલી તમારી પીએચ આવી કેબી અને સી જાણતા હતા તો ઓએચ મળે ઓએચ માઇનસ ઉપરથી પીએચ મળે પીએચ ઉપરથી તમને પીએચ મળે આજ પૂરી થઈ હવે આયનીકરણ અંશ શોધવાનો છે આલ્ફા શોધવાનો છે મિત્રો શું શોધવાનો છે આલ્ફા આલ્ફા શોધવાનો હોય તો આલ્ફા બરાબર રૂટ ઓફ કેબી બાય સી આવું સૂત્ર તમને ખબર હશે કેબી નું મૂલ્ય મિત્રો આપેલું છે 4.2 10 ની માઇનસ 10 આપેલું છે સી આપેલું છે મૂળ સાંદ્રતા તમને 0.001 આપેલું છે આનું સાદુરૂપક આપણને ખબર પડશે એટલે 42 11 માંથી 3 કાઢો તો માઇનસ 8 એટલે 10 ની માઇનસ 4 આ મળે રૂટ 42 ખરા 42 નું રૂટ જોઈએ તો 6.480 એટલે 81 જેટલો આલ્ફા આપણને મળે શું મળ્યું આલ્ફા બરાબર આ આલ્ફા આયનીકરણ અચળાંક મળ્યો કોણ આયનીકરણ અચળાંક આલ્ફા મળ્યો જેની કિંમત 6.487 81 હવે આપણે શોધવાનો છે શું આલ્ફા શોધવા માટે રૂટ ઓફ કેબી અપોન સી કરે હવે એનિલિનના સંયુગ્મ એસિડનો આયનીકરણ અચળાંક છે મિત્રો કેબી આપેલો હતો કોણ કેબી આવું છે એનિલિન બેઈચ આણીનો અકાળી પ્રોટોન વિનિમયની પ્રક્રિયા થાય તો બેન્ઝીન રિંગ ઉપર NH3 પ્લસ તો આપણે કહ્યું કે બી બરાબર કે ડબલ્યુ 10 ની માઇનસ 14 તમારે કે એ શોધવાનું છે
तो के डब्ल्यू अपॉन के बी खर्च 10 ની માઈનસ 14 આપવા KB નું મૂલ્ય કેટલું છે મિત્રો તો 4.2 10 ની માઈનસ 10 આનું તમારે સાદરૂપ આપવું પડશે આનું સાદરૂપ કેટલું થશે 1/4.2 બરાબર 0.30 10 ની માઈનસ 4 કરતો હોય છે આ જે સાદરૂપ આપતું હોય કે બરાબર 2.38 10 ની માઈનસ 5 જેટલો મળશે તો આ રીતે કે એનું મૂલ્ય આટલું મળે તો આ દાખલો પૂરો થયો કેબીસી ઉપરથી ઓએચ ઉપરથી UH, UH ઉપરથી PH, આલ્ફા સુધા માટે રૂટ ઓફ KB બાય C, 1, 2 છતો, એનો સંયુક્ત એસિડ શોધવાનો, તો K અને KB નો ગુણાકાર, KW જેટલો, 10 ની માઈનસ 14 જેટલો, એ આપણે શોધી કાઢ્યો, ઓકે?